દૂરદર્શન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ઓફિસના સ્ટાફમાં કોઈ મહિલા હોય ત્યારે તેની સુરક્ષાની જવાબદારી જે તે કંપનીના ઉપરી અધિકારીઓની હોય છે, પરંતુ જ્યારે આ જ ઉપરી અધિકારીઓ ઓફિસમાં મહિલા કર્મચારી સાથે છેડછાડ કરે ત્યારે કફોડી હાલતમાં મુકાતી સ્ત્રીને મદદગાર બને તેવી સમિતિ અસ્તિત્વમાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા વર્ષો પહેલા અપાયેલો આદેશ જે વિશાખા કેસના નામે ઓળખાય છે, જે અંતર્ગત ગુજરાત ઇલેક્ટ્રોનિક સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એટલે કે જેસીયા દ્વારા એક અનન્ય પહેલ કરાઈ છે, જે અંતર્ગત શોઝ એટલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ સપોર્ટ કમિટીનો શુભારંભ કરાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઘડાયેલા કાયદા મુજબ વર્ષ 2013માં કેટલાક નિયમો બનાવાયા, જેના પગલે દરેક સરકારી કચેરી તેમજ કોર્પોરેટ ઓફિસીસમાં મહિલાઓની ફરિયાદના નિકાલ માટે આંતરિક ફરિયાદ સમિતિની ફરજિયાત રચના કરવી પડશે, જેમાં એક સભ્ય બહારનો હશે. આ સમિતિ મહિલાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરશે અને 90 દિવસની અંદર તપાસ પૂર્ણ કરશે. એ દરેકને લાગુ પડે છે, સરકારી બિનસરકારી, બિઝનેસ ટેમ્પરરી પરમેનન્ટ, કોઈ પણ સંસ્થાના 10 કરતાં વધારે બેન રાખતા હોય, ટેમ્પરરી પરમેનન્ટ હોય, એમને લાગુ પડે છે. આ એક્ટની વધારે અસર થાય, એના વધારે અવેરનેસ થાય, એના માટે અમે કઈ કોલેજોમાં જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં અમુક સેમિનારો કરેલા છે. દરેક ઓફિસમાં આંતરિક ફરિયાદ સમિતિની રચનાથી ન માત્ર મહિલા કર્મચારીઓને જ ફાયદો થશે, પરંતુ ઓફિસમાં આવતી કોઈ પણ મહિલાને આ સુવિધાનો લાભ મળશે. વી વોન્ટ ટુ ડુ કે વી વોન્ટ ટુ મેક અ વેરી હેલ્ધી એન્વાયરમેન્ટ, કે આપણે કંઈક એવું કંઈક ઝઘડવાનું યા કંઈક કોઈને ફાંસીએ ચડાવવાનું એવું નથી કરવું, પણ આપણો બેઝિક પર્પસ એ છે કે આપણે પહેલાથી જ એક એન્વાયરમેન્ટ એવું બનાવીએ કંપનીમાં તાકી વુમેન આર ટ્રીટેડ રિસ્પેક્ટફુલી. એ લો એવું કહે છે કે નોટ જસ્ટ કે તમારે ત્યાં વર્કિંગ હોય યા તમારા પેપર હોય, પણ તમારે ત્યાં પાર્ટ ટાઈમ બી આવતી હોય, તમારે ત્યાં ખાલી વિઝિટ બી કરવાઈ હોય તો એ કમ્પ્લેન કરી શકે છે. ઓફિસમાં મહિલાઓની સુરક્ષા માટે સમિતિ બનાવવાની પહેલ દરેક મહિલા કર્મચારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કોર્પોરેટ ક્ષેત્ર હોય, સરકારી ક્ષેત્ર હોય, કોઈ પણ કામના સ્થળે મહિલાઓની જ્યારે જાતીય સતામણી થાય છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવવું મહિલાઓ માટે કપરું બની જતું હોય છે. હવે એક શોઝ કમિટીનું નિર્માણ થયું છે જેમાં મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવી શકશે. જીત ધોળકિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.